પ્રક્ષિપ્ત ગતિ ઓકે મોસ્ટ એમ્પી ટોપિક તમારે જેડબલ નીટ માટે ઘણા બધા અઘરા પ્રકારના સમ આની આ ટોપિક ઉપરથી બનાવી શકે તમારી માટે તો જોઈએ પ્રક્ષિપ્ત ગતિ જોવું છે સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત ગતિ બે પ્રક્ષિપ્ત ગતિમાં બે કેસ છે પહેલો કેસ છે સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત ગતિ પ્રક્ષિપ્ત ગતિના એક્ઝામ્પલ કહીએ તો તમે જે ફૂટબોલ છે ફૂટબોલના બોલને કિક મારો છો અથવા તો બેટથી કોઈ પણ દને ફટકારો છો તો એની જે ગતિ થાય ઈ તમારી ગતિ થાય પ્રક્ષિપ્ત ગતિ તો જોઈએ પ્રક્ષિપ્ત ગતિ માટે તમને સૂત્રોનું મોસ્ટ એવું લિસ્ટ બનાવી દીધું છે તો એક પણ સૂત્ર બાકી રહેતું નથી આ સૂત્રોના લિસ્ટમાં તો વન બાય વન સૂત્ર જોઈએ ઓકે પ્રક્ષિપ્ત ગતિ અહીંયા તમને દેખાડી છે કોઈ કણ છે કોઈ પદાર્થ છે અહીંયાથી શરૂઆત કરે છે અહીંયાથી શરૂ કરીને ગતિ પથ આ રીતે કંઈક બનાવે છે તો અહીંયા 0,0 થી શરૂ કરે છે અને r,0 એ પૂરું કરે છે એનો મતલબ એ કે આ જે x અક્ષ બન્યો e બન્યું તમારી માટે અવધિ શું બન્યું x અક્ષ e તમારી માટે બન્યું અવધિ ધારો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અહીંયા તો આ જે સમક્ષિતિજથી એટલે કે હોરિઝોન્ટલ સમક્ષિતિજથી જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી એને કહેવાય મહત્તમ ઊંચાઈ જોઈએ 1/1 ઓકે ધારો કે તમને કહે છે t સમયે એક સમય તમને કહી દીધું છે કે 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ એનો મતલબ એમ કે 3 t સમયે એક્સિયમ તમારે મેળવવો છે કયા સમયે t સમયે એક્સિયમ મેળવવાનું કહે છે t સમયે અગર એક્સિયમ મેળવવાનું કહે તો એનું સૂત્ર છે x v0 cos થીટા t v0 cos થીટા t ક્યાંથી આવ્યું તો કે તમને ખબર છે બે વસ્તુ અહીંયા ખૂબ જ જરૂરી કે સમક્ષિતિ દિશામાં આપણે કહી શકો અહીંયા કે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી હોય કઈ ગતિ થતી હોય પ્રક્ષિપ્ત ગતિ થતી હોય ત્યારે સમક્ષિતિજ દિશામાં કઈ દિશામાં સમક્ષિતિજ દિશામાં શું અચળ હશે અચળ વેગ હશે શું હશે અચળ વેગ હશે અને ઉદ્ધવ દિશામાં અચળ શું હશે પ્રવેગ હશે શું હશે અચળ પ્રવેગ આ બે વસ્તુ મોસ્ટ ટાઈમ તમારી માટે પ્રક્ષિપ્ત ગતિ માટે પ્રક્ષિપ્ત ગતિ જ્યારે કરાવો છો ત્યારે સમક્ષિતિજ દિશામાં એટલે આ દિશામાં તમારે શું લેવાનું છે અચળ વેગ લેવાનો છે ત્યારે ઉદ્ધવ દિશામાં કઈ દિશામાં ઉદ્ધવ દિશામાં તમારે અચળ પ્રવેગ લેવાનો છે એનો મતલબ એ કે જ્યારે સમ એક્સિયમ એટલે કયો સમક્ષિતિજનો યામ થાય કે ઉદ્ધવ દિશામાં ઓબવિયસલી એક્સિયમ જે છે એ સમક્ષિતિજ દિશાનો થાય તો એક્સિયમ સમક્ષિતિજ દિશાનો થયો એટલે આપણે સમક્ષિતિજનું સૂત્ર વાપર્યું કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય શું વાપર્યું અંતર બરાબર વેગ ગુણ્યા સમય વેગ લીધો કયો એક્સ અક્ષનો જે થાય v0 cos ને એ હંમેશા અચળ હોય કેવો હોય હંમેશા આખી ગતિ દરમિયાન કેવો v0 cos સમક્ષિતિજ તો અચળ થાય અહીંયા v0 cos અહીંયા v0 અહીંયા v0 cos અહીંયા v0 બધે v0 cos જ હશે ઓકે ટી સમય અગર y આમ જોતો છે તો y જે છે ઉદ્ધવ દિશામાં કપાતું અંતર છે તો y માટે થાશે તમારે v0 sin થીટા t એટલે કે v0 t -1/2 at² તો gt² એની ઉપરથી v0 sin થીટા t -1/2 gt² ગતિપથનું સમીકરણ છે ગતિપથનું સમીકરણ તમે યાદ રાખ્યું હશે કે y બરાબર x tan થીટા મારી સાથે બોલતા જજો y બરાબર x tan થીટા માઇનસ gx² / 2v0² cos² થીટા તમને ગતિપથનું કઈક સમીકરણ મળે કે કઈ રીતે આનો રિલેશન છે x અને y નો કઈ રીતે રિલેશન છે બરોબર તમે 10મા માં ઘણા બધા લાઈન ના ઇક્વેશન ભણી ગયા રેખાના સમીકરણો એ જ રીતે આ જે છે એ કઈક પરવલયાકાર છે તો પરવલયાકારનું સમીકરણ કઈક આ રીતે મળે તમને કે y બરાબર x tan થીટા બોલતા જજો મારી સાથે y બરાબર x tan થીટા માઇનસ gx² / 2v0² cos² થીટા આગળ વધીએ તો કે y બરાબર x tan થીટા હવે આ જે સૂત્ર છે એ તમારે ટેક્સબુક ની અંદર નહીં આવ્યું હોય ટેક્સબુક ની અંદર નહીં આવ્યું આવ્યું હોય તો વેલ એન્ડ ગુડ પણ નહીં આવ્યું હોય ટેક્સબુક ની અંદર નથી પણ ઘણી વાર શોર્ટકટ સૂત્ર તરીકે આ તમે લઈ શકો છો કે y બરાબર x tan થીટા ઇન ધ બ્રેકેટ બ્રેકેટ માં 1 - x / r જ્યાં r છે એ અવધિ છે r શું છે તો r તમારે લેવાનું અવધિ આ સૂત્ર ક્યારે વાપરી શકો કે જ્યારે તમને થીટા આપ્યો છે ધ્યાન આપજો જ્યારે થીટા આપ્યો છે અને અવધિ આપી છે બે વસ્તુ આપી છે પછી તમને એમ કે ગતિપથનું સમીકરણ નીચેનામાંથી કયું સાચું જો θ
थीटा ની કિંમત મૂકો r ની કિંમત મૂકો દસાલ્યો 7 નું પાપો જવાબ આવી જાય બરોબર બહુ ઈઝી પ્રકારનો MCQ થઈ જાય તમારી માટે આ સૂત્રની આધારે આ સૂત્રમાં તમારે સૌથી પહેલા v0 ગણવું પડે થીટા આપ્યો છે એટલે કે cos થીટા પણ ગણવું પડે એની સાથે tan થીટા પણ ગણવું પડે પછી કિંમત મૂકો પછી તમે 7 રૂપ આપીને જવાબ લાવી શકો પણ અહીંયાથી ડાયરેક્ટ જવાબ આવી શકે આગળ વધીએ તો કે t સમયે વેગનું મૂલ્ય જોઈએ છે t સમયે કયા સમયે t સમયે પરિણામી વેગનું મૂલ્ય જોઈએ છે તો એની માટે સૂત્ર થશે v બરાબર v0 cos થીટા એટલે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ x ઘટક જો એનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ v વેગના x ઘટકનો વર્ગ વત્તા વેગના y ઘટકનો વર્ગ બસ પછી આગળ વધીએ તો કે t સમયે કણે સમક્ષિતિજ દિશામાં બનાવેલ ખૂણો t સમયે કણે સમક્ષિતિજ દિશામાં બનાવેલ ખૂણો હવે જો અહીંયા થીટા છે પણ હવે જ્યારે ઉપર જતો જશે એટલે થીટા નહીં રહે કાઈક જે છે વેગનો જે ખૂણો છે એ બદલાતો જશે ધારો કે અહીંયા કઈ ખૂણો બને છે ધારો કે બીટા આપણે ધારી લઈએ બીટા બને છે ઓકે બદલાતો જશે દર દર સેકન્ડે હરેક ટાઈમે તમારો થીટા જે છે એ સમક્ષિતિજ સાથે ચેન્જ થતો જાય બદલાતો જાય તો એ થીટા અગર ગણવો છે તો એનું સૂત્ર છે તમારી માટે v0 cosin થીટા - gt / v0 cos થીટા ઇન શોર્ટ તમે આ સૂત્રને બીજા સ્વરૂપે આમ પણ લખી શકો કે વેગનો y ઘટક ના છેદમાં વેગનો x ઘટક જે છે હંમેશા અચળ રહેવાનો છે x ઘટક આખી તમારી પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન અચળ રહેવાનો છે પછી વાત કરીએ અવધિ અવધિ જે છે એ તમને મળી રહે r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા / g પરંતુ મેં બીજો એક સૂત્ર પણ લખ્યું છે કે sin 2 થીટા 2 થીટા માં ખબર નથી પડતી તો તમે આ પણ લખી શકો 2 sin થીટા cos થીટા જે તમારે મેથ્સ નું સૂત્ર છે મેથ્સ વાળાને તો આવડશે પણ જે બાયોલોજી ગ્રુપ છે b ગ્રુપ જે લોકોને છે એ લોકો માટે સૂત્ર કે sin 2 થીટા નું સૂત્ર થાય 2 sin થીટા cos થીટા ડબલ ખૂણામાંથી અડધા ખૂણામાં જવા માટે અહીંયા 2 થીટા નો ખૂણો છે એમાંથી અડધો ખૂણો થઈ ગયો તો એની માટે આ સૂત્ર તમે લાગુ પાડી શકો આગળ વધી મહત્તમ અવધિ ક્યારે વધુ મળે મહત્તમ અવધિ તમને ક્યારે મળશે મહત્તમ અવધિ જ્યારે થીટા તમારો 45 એટલે કે 45 અથવા તો આપણે પાઈ ના ફોર્મમાં કહીએ તો થીટા બરાબર કહી શકો પાઈ / 4 હોય ત્યારે તમને મહત્તમ અવધિ મળે ઈ મહત્તમ અવધિ નું સૂત્ર જે છે ઈ મહત્તમ અવધિ નું સૂત્ર જે છે એ તમે કહી શકો v0 સ્ક્વેર / g શું કહી શકો v0 સ્ક્વેર / g આગળ વધીએ મહત્તમ ઊંચાઈ સુધી અથવા તો મહત્તમ ઊંચાઈથી જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય કા તો અહીંયા થી અહીંયા કહી શકો ક્યાંથી ક્યાં એક અહીંયા થી 0,0 થી અહીંયા સુધી અથવા તો અહીંયા થી અહીંયા સુધી બંને માટે સમય સમાન લાગે અહીંયા થી અહીંયા પહોંચવા માટે પણ સમય સમાન લાગે અહીંયા થી એને જમીને પહોંચવું છે તો પણ સમય સમાન લાગે કેટલો લાગે તો અહીંયા કીધું છે કે t બરાબર v0 sin થીટા / g t બરાબર શું થશે v0 sin થીટા / g યાદ રાખો ઓકે સૂત્રો અત્યારે જ યાદ રાખવાના છે તો કુલ ઉડ્ડયન સમય જે છે આનો અહીંયા થી જે જમીન થી મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય અને મહત્તમ ઊંચાઈ થી જમીને પહોંચવા માટે લાગતો સમય બંનેનો સરવાળો જે બંને સમાન છે એટલે આના ડબલ થશે એટલે આ તમે લખી શકો 2t શું થયું 2t આ t જે છે એ કિંમત મૂકી દો એટલે તમારો જવાબ મળી જાય છેલ્લું સૂત્ર છે કે મહત્તમ ઊંચાઈ તમારે ગણવી છે મહત્તમ ઊંચાઈ જ ગણવી છે તો એનું સૂત્ર થશે h બરાબર v0 સ્ક્વેર sin 2 sin સ્ક્વેર થીટા / 2g ફરીવાર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા / 2g તો આ તમારું જે છે પ્રક્ષિપ્ત ગતિ માટે સૂત્રોનું લિસ્ટ થઈ ગયું હજી સૂત્રોની લિસ્ટ પછી કી પોઈન્ટ્સ તમને આપવા છે કે પ્રક્ષિપ્ત ગતિમાં ક્યારે તમે h બરાબર r / 4 લઈ શકો ક્યારે અવધિ સમાન થાય કેટલો થીટા હોય તો અવધિ સમાન થાય ઓકે તો સમક્ષિત દિશામાં કેટલી કેટલી વસ્તુ અચળ રહેવી ઉદ્ધવ દિશામાં કેટલી કેટલી વસ્તુ અચળ રહેવી એ આપણે જોવું છે પણ અત્યારે જે બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્ક લખી નાખો સૂત્રનું લિસ્ટ પ્રક્ષિપ્ત ગતિ માટેનું સૂત્રનું લિસ્ટ તમને બોર્ડ ઉપર દેખાય છે તો લખી નાખો પછી કી પોઈન્ટ્સ તમને આપો વિદ્યાર્થી મિત્રો સૂત્રો જોયા પછી પ્રક્ષિપ્ત ગતિ માટે થોડા ઘણા કી પોઈન્ટ્સ છે જે આપણે ચર્ચા કરી 1/1 કીધું છે એમ કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિજ દિશામાં
अचल वेगी गति तथा ઉદ્વ દિશામાં કેવી ગતિ અચળ પ્રવેગી ગતિ જોવા મળે છે ઓકે આગળ વધી તો કે જ્યારે બે પ્રક્ષિપ્ત ગતિ બે પ્રક્ષિપ્ત ગતિ બે બોલને આપણે થ્રો કરીએ બે બોલને આપણે કિક મારીએ બરોબર ઓકે તો પ્રારંભિક ખૂણાઓનો સરવાળો પ્રારંભિક ખૂણાઓનો સરવાળો કેટલો થતો હોય 90 અંશ અગર થાય છે કેટલો થાય છે 90 અંશ અગર થાય છે તો એનો મતલબ એ કે એ બંનેની અવધિ સમાન છે દાખલા તરીકે કહીએ દાખલા તરીકે થીટા 1 30 છે અને થીટા 2 કેટલું છે તો કે ઈ છે તમારી માટે 60 સરવાળો કરો તો થીટા 1 થીટા 2 30 60 90 થઈ જાય ઓકે એનો મતલબ એમ કે r1 પહેલા માટે અવધિ અને r2 બીજા માટે અવધિ બંને કેવી હશે સમાન પહેલા માટે અવધિ અને બીજા માટે અવધિ બંને કેવી હશે સમાન ઓકે બીજું ઈ કે મહત્તમ ઊંચાઈએ કણ પાસે માત્ર સમચિતિજ વેગ જ હોય ઉદ્ભવ વેગ કેવો હોય શૂન્ય કીધું આમ કે મહત્તમ ઊંચાઈએ કણ પાસે કેવો વેગ હોય માત્ર સમચિતિજ વેગ હશે ઉદ્ભવ વેગ કેવો હોય શૂન્ય એ જ રીતે મહત્તમ ઊંચાઈએ કણનો વેગ અને પ્રવેગ એકબીજાને કેવા હોય છે લંબ હોય છે કેવા હોય છે લંબ મહત્તમ ઊંચાઈએ કણનો વેગ અને પ્રવેગ એકબીજાને કેવા હોય છે લંબ પરપેન્ડિક્યુલર ઓકે કહી શકો તમે આગળ વધીએ જો અવધિ એ મહત્તમ ઊંચાઈ કરતા n ગણી કેટલી હોય n ગણી તો આપણે કહી શકો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 4/n tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 4/n ધારો કે આપણે એવું કહીએ તમે આવો એક દાખલો ભણી ગયા કે આની માટે અહીંયા લખું છું કે r બરાબર h હોય તો કેટલા ગણિત છે n બરાબર શું એક ગણિત છે મૂકો તો કિંમત તો tan થીટા બરાબર સૂત્ર મુજબ 4/1 એટલે કે 4 આવે આવો તમે એક દાખલો ભણી ગયા છો કે tan થીટા બરાબર 4 મળે અથવા તો ઊંધું પણ પૂછી શકે કે અગર tan થીટા બરાબર 4 છે તો r અને h વચ્ચેનો સંબંધ મેળવો tan થીટા બરાબર 4 છે તો r અને h વચ્ચેનો સંબંધ મેળવો બરોબર આ બધી શોર્ટકટ પણ થઈ શકો ઓકે આગળ વધી જો અવધિ મહત્તમ હોય કેવી હોય અવધિ મહત્તમ હોય તો કુલ ઉડ્ડયન સમય કેટલો થાય તો કુલ ઉડ્ડયન સમય તમે કહી શકો t = √2v0/g અને મહત્તમ ઊંચાઈ કેટલી મળે તો કે r મેક્સિમમ અવધિનું મહત્તમ મૂલ્ય ભાગ્યા 4 r મેક્સિમમ અવધિનું મહત્તમ મૂલ્ય ભાગ્યા 4 આ તમને કી પોઈન્ટ્સ મળી રહે હજી એક કી પોઈન્ટ્સ ડિસ્કસ કરવાનો બાકી છે તો એટલા કી પોઈન્ટ્સ લખી લો પછી એક કી પોઈન્ટ આપણે જોઈ લઈએ સાહેબ ચાલો વિદ્યાર્થી મિત્રો છેલ્લો કી પોઈન્ટ જે છે એ તમને જોવા મળે છે કે જો કણનો પ્રારંભિક વેગ n ગણો કરો કેટલો કરો n ગણો કરો 2 ગણો કરો 3 ગણો કરો 4 ગણો કરો એ જ રીતે n ગણો કરો ઓકે તો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા જે લાગતો સમય છે એ કેટલો થાય n ગણો થાય મહત્તમ ઊંચાઈ થી જમીન સુધી પહોંચવા જે લાગતો સમય છે ઈ કેટલો થાય ઈ તે n ગણો થાય પછી કુલ ઉડ્ડયન સમય જે છે તમારી માટે tf અથવા તો કેપિટલ t કહી શકો ઈ કેટલું થાય n ગણો થાય એ જ રીતે મહત્તમ ઊંચાઈ છે ઈ કેટલી થાય n સ્ક્વેર ગણી થાય અને અવધિ છે ઈ કેટલી થાય n સ્ક્વેર ગણી થશે ઓકે તો આજના આટલા કી પોઈન્ટ્સ હતા પ્રક્ષિપ્ત ગતિ આજે શું ભણ્યા તો કે પ્રક્ષિપ્ત ગતિ આધારિત જેટલા સૂત્રો પણ હતા એનું લિસ્ટ જોયું ઓકે સાથે સાથે થોડા ઘણા કી પોઈન્ટ જોયા આવતા લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિ થીટા કોણે એટલે કે કઈક ઢાળ છે આ થીટા કોણ સમક્ષિતિજ સાથે પ્રક્ષિપ્ત ગતિ કરાવે પણ પહેલેથી જે સપાટી છે ઇત્તે કઈક કોણે છે આલ્ફા બીટા કઈક કોણે છે તો એની સાથે પ્રક્ષિપ્ત ગતિ કઈ રીતે કરવી તો કે એની માટે આપણે થિયરી જોશું અને એની સાથે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ આવતા લેક્ચરમાં કરશું થેન્ક યુ આભાર